અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે મોડાસા તાલુકાના ઝાલોદર ગામની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટરે ગ્રામ પંચાયતના રેકર્ડની ચકાસણી કર્યા બાદ ગામની પ્રાથમિક શાળા, સસ્તા અનાજની દુકાનનું નિરીક્ષણ કર્યું હતું. શુભેચ્છા મુલાકાત દરમિયાન ગામના જાગૃત નાગરિકોએ પીવાના પાણી, રોડ રસ્તા, મનરેગા અને તળાવોમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી. તમામ મુદ્દાઓને લઈ ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપતા જિલ્લા કલેક્ટરે પણ તમામ મુદ્દાઓને જે તે વિભાગોને મોકલી આપી સત્વરે વિકાસના કામ પૂરા કરવામાં આવશે હોવાની હૈયાધારણ આપી હતી. આજે સોશિયલ મીડિયામાં જાગૃત નાગરિકે એક મેસેજ વાયરલ કરી સવાલો ઉઠાવ્યા છે, જેમાં જણાવ્યું છે કે ધનસુરા તાલુકાના નાની ગુજેરી ગામની આંગણવાડી કેન્દ્ર છેલ્લા 10 માસથી બંધ હાલતમાં હોવાનું જણાવી રહ્યા છે. કારણ જે પણ હોય, બાળકોના ભાવિ સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગામની પણ જિલ્લા કલેક્ટર શુભેચ્છા મુલાકાત લઈ સત્યતા ચકાસી બાળકોના ભાવિના હિતમાં ઘટતું કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે.